નમસ્કાર એટ ગુજરાતમાં આપનું સ્વાગત છે. આણંદ જિલ્લાના ખંભાતમાંથી એક આશ્ચર્યચકિત કરનારી ઘટના પ્રકાશમાં આવી છે. જી હા, કોરોના કાળમાં એક તરફ લોકોના વેપાર ઉદ્યોગ ઠપ થઈ ગયા છે ત્યારે ગામડામાં રહેતા એક પરિવારના ઘરે અચાનક આવી ચડેલ પોલીસે દરોડા પાડતા થોડા ઘણા નહીં પરંતુ કરોડો રૂપિયા મળી આવતા ચક ચાર મચી જવા પામ્યો છે. રિપોર્ટ અનુસાર પોલીસને ગામડામાં રહેતા આ પરિવારને ત્યાં દરોડા પાડતા 3.25 કરોડ રૂપિયા રોકડા મળી આવ્યા હતા. આટલી મોટી રકમ રોકડમાં એક સાથે જોઈને પોલીસના જવાનો પણ સ્તબ્ધ થઈ ગયા હતા. જી હા, આ રૂપિયા અંગે પોલીસે પરિવારના મોભીને આવકના સ્ત્રોત અંગે પૂછતાછ કરતા સંતોષકારક જવાબ ન મળ્યો અને આખરે પોલીસને કાર્યવાહી કરવાની ફરજ પડી હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે. સમગ્ર મામલે ડિટેલમાં વાત કરતા પહેલા, જો તમે અમારો આ વિડીયો યુટ્યુબ પર જોઈ રહ્યા હોવ તો અમારી ચેનલ દિલોક સત્તાને સબસ્ક્રાઇબ કરો, બેલ બટન દબાવવાનું ભૂલતા નહીં. જો તમે અમારો આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા હોવ તો તેને લાઇક, ફોલો અને શેર જરૂર કરો. ગુજરાતના બગીચા તરીકે ઓળખાતું ચરોતર આર્થિક રીતે સુખી સંપન્ન છે તેમાં બે મત નથી. અહીં તમાકુના ઉત્પાદન અને વિદેશો સાથેના વ્યવહારોના કારણે આર્થિક રીતે સમૃદ્ધ લોકોનો મોટા પ્રમાણમાં વસવાટ છે. જિલ્લાના અનેક ગામમાં બેંકો પાસે કરોડોની થાપણો પડી છે અને તેના દાખલા દેશ વિદેશમાં પ્રસિદ્ધ થયા છે. પરંતુ તેવામાં ગઈકાલે આણંદના ખંભાતના ખરરા પાટામાં એક ચકચારી ઘટના ઘટી છે. રિપોર્ટ અનુસાર અહીંની અમદાવાદી ખડકીમાં રહેતા રાજેશ પટેલના ઘરે ગઈકાલે આનંદ એસઓજીએ બાતમીના આધારે દરોડા પાડ્યા હતા ત્યારે આ દરોડામાં રાજેશ પટેલના ઘરમાંથી રૂપિયા 3.25 કરોડના બિનહિસાબી રોકડ મળી આવી હતી. અહેવાલો મુજબ એસઓજીની ટીમે ખંભાત ખરરા પાટ વિસ્તારમાં રેડ કરતા રાજેશકુમાર નગીનદાસ પટેલના સમારકામ ચાલતા મકાનના રૂમમાં તિજોરીમાંથી 2000ની ચલની નોટોના 50 બંડલ, રૂપિયા 1 કરોડ અને રૂપિયા 500ના ચલની નોટોના 450 બંડલ એટલે કે રૂપિયા 2.25 કરોડ મળી કુલ 3.25 કરોડની રોકડ રકમ મળી આવી હતી. પોલીસે તેઓને આવકના સ્ત્રોત અંગે પૂછ્યું હતું ત્યારે તેઓ દ્વારા કોઈ જ સંતોષકારક જવાબ ન મળતા આખરે પોલીસે કાયદાકીય કાર્યવાહી કરવાની ફરજ પડી હતી. જી હા, આખરે જિલ્લા પોલીસ વડાને ઘટનાથી વાકેફ કરવામાં આવ્યા અને ત્યારબાદ પોલીસે CRPC ની કલમ 102 અંતર્ગત રોકડા રૂપિયાનો કબજો લઈને ગુનો નોંધી ઇન્કમટેક્સ વિભાગને સંબંધિત રોકડ અંગે માહિતી આપી હતી. અહેવાલો અનુસાર રાજેશ પટેલ સુખી સંપન્ન પરિવારના છે. તેઓ વ્યવસાય ખેડૂત કમ કેમિકલ કંપનીમાં ભાગીદાર છે અને તેમનો પુત્ર લંડનમાં રહે છે ત્યારે આ પૈસા બિનહિસાબી હોવાના કારણે પોલીસે આ કાર્યવાહી કરવાની ફરજ પડી હતી. હવે આ મામલે આગામી સમયમાં આયકર વિભાગની તપાસમાં પૈસાના સ્ત્રોત વિશે શું તથ્યો બહાર આવે છે તે જોવું રહ્યું. વિશેની ખબરો સાથે ફરી મળીશું. ધન્યવાદ. તમે અમારા આ વિડીયોને જો YouTube પર જોઈ રહ્યા હોવ તો તરત જ અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને નવા વિડીયોના અપડેશન માટે બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં. જો તમે અમારો આ વિડીયો Facebook પર જોઈ રહ્યા હોવ તો અમારા Facebook પેજને જરૂર લાઇક કરો. વધુ અપડેટ માટે લોકસત્તાની વેબસાઇટને વિઝિટ કરવાનું ભૂલશો નહીં.